ओम सम शनिचराय नमो नमः। किम शुभदा मजामा। ओके तो दोस्तों आगळनी स्टोरी आपणे आगळ वधारीए। क्वेश्चन थोड़ोक लेंथी क्वेश्चन है, चार गुण माटेनो क्वेश्चन है। इलेक्ट्रॉननी ड्रिफ्ट गति समजावी, तेना ड्रिफ्ट वेगनुं सूत्र मेळवो। थोड़ोक रसप्रद केस छे, शांतिथी समजजो। ड्रिफ्ट गति, ओके तो ये समझवा माटे हूँ थोड़ूक टेक्स्ट थी थोड़ूक एक्स्ट्रा आमा करावीश, तो आप आ फॉर्मेट थी एने समझो। एक में वाहक तार राखेलो छे, जोई शको वाहक तार सुवाहक छे। अंदर धन आयन निश्चित स्थाने विराजमान हशे। धन आयन जे भारे आयन पण कही शकाय, अथवा धन आयन ए कही शकाय, ए बधा निश्चित स्थाने पोताना स्थाने विराजमान छे। सुवाहक छे एटले मुक्त इलेक्ट्रॉन आप जाणो छो रेन्डमली अस्तव्यस्त गति करे छे। आपणी कंडीशन छे ओरडाना तापमाने, અને ઓરડાનું તાપમાન એટલે સામાન્ય તાપમાન કેટલું લઈ શકાય એ પણ અહીંયા ખાસ શીખવાનું છે। 27 અંશ સેલ્સિયસ તાપમાન, ઓરડાનું તાપમાન એટલે 27 અંશ સેલ્સિયસ, એને કેલ્વિનમાં ફેરવું એટલે 300 કેલ્વિન થાય। ઓકે, એટલે આપણે ઓરડાના તાપમાને ચર્ચા કરીશું। ઓરડાના તાપમાને આ જે સુવાહકમાં રહેલા ઇલેક્ટ્રોન તમને દેખાય, મુક્ત ઇલેક્ટ્રોન, એને કઈ ઉર્જા મળે સાહેબ? ઉષ્મીય ઉર્જા। પોઈન્ટ નોંધતા જજો, કોને મળે? ઇલેક્ટ્રોનને। કઈ ઉર્જા મળે? ઉષ્મીય ઉર્જા। ઉષ્મીય ઉર્જાને કારણે આપણો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે, એટલે કે આ ઇલેક્ટ્રોન ગતિ કરી આયન સાથે, આ ભારે આયન સાથે અથડાશે, ત્યાંથી વરી પોતાની ગતિની દિશા ચેન્જ કરશે। વરી આયન આવશે એટલે પોતાની અથડામણને કારણે પોતાની દિશા ચેન્જ કરશે, અસ્તવ્યસ્ત ગતિ છે। ઓકે, અહીં ખાસ એક વસ્તુ અગત્યની છે કે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે, યાની કે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે, યાની કે E ઇઝ ઇક્વલ ટુ 0, યાની કે F બરાબર QE, ઓર એ આન્સર બી 0 આવશે, એટલે વિદ્યુતીય બળ લાગશે નહીં। પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર રહેશે। ઉષ્મીય ઉર્જાને કારણે એક અણુ દીઠ, એક અણુ દીઠ એને એટલી ઉર્જા મળે, 1/2 mv² rms ઇઝ ઇક્વલ ટુ 3/2 kbt, આ સૂત્ર આપ યાદ રાખી શકશો। ઉષ્મીય ઉર્જાને કારણે એક અણુ દીઠ કેટલી ઉર્જા મળે, 1/2 mv² rms ઇઝ ઇક્વલ ટુ 3/2 kbt। ઓકે, 2 ઓર 2 કેન્સલ, એટલે વી સ્ક્વેર આરએમએસ સૂત્રનો કરતા બનાવો એટલે એમ છેદમાં જશે, 3 kbt/m 3 kbt/m 3 kbt/m। વર્ગ કાઢીશ એટલે વર્ગમૂળમાં 3 kbt/m છે, એમ એટલે એક અણુનું દળ છે। ઓકે, આ સૂત્ર એટલી એની પાસે ઝડપ હશે ઉષ્મીય ઉર્જાને કારણે, ઉષ્મીય ઉર્જાને કારણે એટલી એની ઝડપ હશે, √3 kbt/m। જોઈએ એમ એટલે શું, તો કે એક ઇલેક્ટ્રોનનું દળ, ખાસ અગત્યનું, આના દાખલા આવશે, ભલે ચોપડીમાં વાત નથી પણ દાખલા આવશે। એમ એક ઇલેક્ટ્રોનનું દળ, કેબી બોલ્ઝમેન અચળાંક જે તમને આપી દેવામાં આવશે। ટી અત્યારે ઓરડાનું તાપમાન છે 27 અંશ સેલ્સિયસ, એટલે કે 300 કેલ્વિન। આ બધી વેલ્યુ અહીંયા મૂકીએ, એક ઇલેક્ટ્રોનનું દળ તમે જાણો છો, બોલ્ઝમેન અચળાંકની વેલ્યુ તમે જાણો છો, મતલબ અચળ છે, તમને આપી દેશે ટી। આ બધો હિસાબ કરતા VRMS ઇઝ ઇક્વલ ટુ 10^5 મીટર પ્રતિ સેકન્ડ। ટૂંકા MCQમાં તમને પૂછે કે ઉષ્મીય ઉર્જાને કારણે મુક્ત ઇલેક્ટ્રોન પાસે ઝડપ કેટલી હોય છે 10^5 મીટર પર સેકન્ડ ઓરડાના તાપમાને। પણ વાલા દોસ્તો, હવે એની થોડીક ગણતરી આપણે કરશું। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ઓરડાના તાપમાને આપણા ઇલેક્ટ્રોનને ઉષ્મીય ઉર્જાને કારણે એની કેટલી ઝડપ હોય। ઓકે, જો આપેલ સુવાહકમાં એન જેટલા ઇલેક્ટ્રોન હોય, કેપિટલ એન શું બતાવે? ઇલેક્ટ્રોનની સંખ્યા। કેવા ઇલેક્ટ્રોન? મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા। કેપિટલ એન જેટલા ઇલેક્ટ્રોન હોય તો તે પૈકી આઈમાં ઇલેક્ટ્રોનનો આપેલ સમયે વેગ યુ આઈ, મેં યુ આઈ કહી દીધો, વેગને મેં યુ વડે બતાવ્યું। ઓકે, આઈ આઈ એટલે શું? તો કે 1 2 3 અપ ટુ .n, યાની કે આમે આઈમાં ઇલેક્ટ્રોનનો આપેલ સમયે વેગ લખો યુ આઈ। તમે પહેલા કણનો લખવો હોય તો U1, બીજા કણનો લખવો હોય તો U2, ત્રીજા કણનો લખવો હોય તો U3, અને એનમાં કણનો લખવો હોય તો UN છે। એટલે આપણે વાહકમાં N, કેપિટલ N જેટલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા લીધી, એ પૈકી આઈમાં ઇલેક્ટ્રોનનો આપેલ સમયે વેગ UI હોય તો સરેરાશ ઉષ્માનો વેગ, કારણ કે આ જે વેગ મળશે એ ઉષ્મીય ઉર્જાને કારણે મળશે,
જે તમે જાણો છો એટલે મેં લખ્યું ઉષ્માનો વેગ સરેરાશ તમારે જોઈએ છે તો UI એટલે ઓલ પાર્ટિકલ્સ UI ઇઝ ઇક્વલ ટુ પહેલા કણ માટે લખો U1 વત્તા બીજા કણ માટે લખો U2 વત્તા ત્રીજા કણ માટે લખો U3 પ્લસ અપ ટુ ડોટ ડોટ પ્લસ UN છેદમાં ટોટલ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓકે આ રીતે તમે સરેરાશ લખી શકો અને એનો જવાબ કેવો થશે 0 કારણ કે જેવો મુક્ત ઇલેક્ટ્રોન ધન આયન સાથે અથડાશે એટલે એ અસ્તવ્યસ્ત ગતિ કરશે એટલે એનો સરેરાશ વેગ 0 થશે ખાસ ધ્યાન એ આપવાનું છે કે મેં વેક્ટર બતાવ્યા છે વેક્ટર બતાવ્યા U1 વેક્ટર એટલે વેગ થઈ ગયો તમે જાણો છો આને વેગ કહેવાય અને હું સદિશ કાઢ નાખું તો ખાલી ઝડપ થઈ ગઈ ઓકે તો મેં વેક્ટર કરેલા છે એ ધ્યાન રાખજો સરેરાશ વેગ 0 છે સરેરાશ ઝડપ 0 હોતી નથી ઓકે આમ ન ફાવે તો આપણી બુકમાં આમ લખેલું છે અથવા એવરેજ આમ દર્શાવાય ઓકે U સરેરાશ ઉષ્માનો વેગ ઇઝ ઇક્વલ ટુ આ સરવાળો છે અને તમે સિગ્મા આપી દો એટલે I બરાબર 1 થી N UI ડિવાઇડેડ બાય N તો આ મેથેમેટિક્સ પણ તમે લખી શકો અહીં ધ્યાન બે પોઈન્ટ રાખવાનું છે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે એને કારણે સરેરાશ ઉષ્માનો વેગ 0 છે પણ સરેરાશ ઝડપ 0 હોતી નથી આ એક પોઈન્ટ હું લખું છું અહીં સરેરાશ ઉષ્માનો વેગ 0 છે પણ સરેરાશ ઉષ્માનો ઝડપ 0 ન હોય આ એક વધારાનો પોઈન્ટ સમજવા માટે આપ્યો સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો હજી પ્રશ્ન કન્ટિન્યુ છે તો ચાલો મિત્રો નેક્સ્ટ પાર્ટ આપણે જોઈએ એ જ સિચ્યુએશન છે પણ હવે જુઓ વાહક તાર તમને દેખાય છે એના બે છેડા વચ્ચે મેં 20 વોલ્ટની બેટરી જોડી દીધી બેટરી જોડશું એટલે બેટરીનો ધન છેડો એટલે આ ભાગ ધન આ ભાગ ઋણ ધન અને ઋણ વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ હશે એટલે હવે આપણા વાહક તારમાં વિદ્યુત ક્ષેત્રની હાજરી છે ઓકે વ્યવસ્થિત આ પોઈન્ટ સમજજો એટલે મેં શું કર્યું વાહકના બે છેડા વચ્ચે બેટરી જોડવામાં આવે તો વાહક તારમાં વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય ધનથી ઋણ ધનથી ઋણ ઓકે તો હવે આ વાહક તારની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોનો છે પણ મેં તમને સરળતા ખાતર બે ઇલેક્ટ્રોન બતાવ્યા જોજો હવે આ બે ઇલેક્ટ્રોન છે ઓકે એક આ છેડે છે એને હું નામ આપી દઉં બી છેડો અને આ એ છેડો ઓકે એવું આપણે ધારણા કરીએ કે આ ઇલેક્ટ્રોન ઇધર હે ઓકે હવે શું કરશે તો કે ભાઈ એક તો ઇલેક્ટ્રોન પાસે એક વેગ છે ઉષ્મીય ઊર્જાને કારણે ઉષ્મીય વેગ જે તમે સારી રીતે સમજ્યા આગળના પાઠ્સમાં ઓકે પણ એને કારણે આપણે પ્રવાહ મળતો નથી એ તો અસ્તવ્યસ્ત ગતિ હતી સરેરાશ વેગ 0 થઈ જતું હતું પણ હવે આ ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્ર બળ લગાડશે આપણા મુક્ત ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્ર બળ લગાડશે અને વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે એટલે ફોર્સ કઈ ડાયરેક્શનમાં રાખશે તો કે વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ ડાયરેક્શનમાં મેં સરળતા ખાતર તમને આ ફોર્સ બતાવ્યું ઓકે ફોર્સ તો હવે આ ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્ર બળ લગાડશે તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ એ બરાબર માઇનસ ક્યુ ઈ માઇનસ એટલા માટે લખ્યું કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છીએ ક્યુ ને બદલે મેં ઈ લખ્યો કારણ કે ઇલેક્ટ્રોન ઉપર લાગે છે ઓકે તો આ ફોર્સનું સૂત્ર આવ્યું માઇનસ ઈ ઇન્ટુ કેપિટલ ઈ જ્યાં સ્મોલ ઈ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેપિટલ ઈ લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર ઋણ નિશાની તમારું ફોર્સ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે મારા અંદાજ મુજબ આ પોઈન્ટ ક્લિયર થઈ ગયું હવે ઇલેક્ટ્રોન બળ લાગ્યું બળ લાગે એટલે હવે ઇલેક્ટ્રોન બળ લાગે તો તમે જાણો છો કે એમાં પ્રવેગ ઉદ્ભવે આ સાહેબ આ તો અમને આવડે પ્રવેગ ઉદ્ભવવાનું કારણ કોણ છે ફોર્સ છે ફોર્સ છે ભાઈ હા તો હવે આ ઇલેક્ટ્રોનમાં પ્રવેગ આવશે ઓકે એ પ્રવેગ ઉપર આપણે કામ કરીશું તો હવે આ પ્રવેગ ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો હવે બધા ઇલેક્ટ્રોન કેમ ચાલશે બી છેડેથી એ છેડા તરફ હા સાહેબ એ તો સવાલ જ નથી કારણ કે વિદ્યુત ક્ષેત્ર હાજર છે એટલે ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે છે બી થી એ તરફ અથવા તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો
टी समये आईमा इलेक्ट्रॉन ने ध्यान में लिए अने हूँ एनो वेग शोधु छू के हवे शुं थशे आ इलेक्ट्रॉन गति करशे एटले वच्चे आयन आवशे वच्चे आयन आवशे सपोज आ आयन छे एटले आ इलेक्ट्रॉन आयन साथे अथड़ाशे आ इलेक्ट्रॉन ने आयन साथे अथड़ामण करशे ओके त्यार पछी बीजो आयन आवशे धन आयन फरीथी अहींया धन आयन तो एनी साथे अथड़ामण तो करवानो ज छे ओके એટલે ઇલેક્ટ્રોન ગતિ કરશે ત્યારે આ વચ્ચે આયન આવે અને આયન સાથે અથડામણ કરે એટલે એની ગતિનો થોડોક વિરોધ થાય મસ્ત પોઈન્ટ સમજાવું ઓકે ઇલેક્ટ્રોન વચ્ચે આયન આવ્યું આયન સાથે અથડામણ કરી એટલે એની ગતિમાં વિરોધ ઉત્પન્ન થયો હે ગતિમાં અવરોધ ઉત્પન્ન થયો એટલે આપણે જે અવરોધ કહેતા હતા ને એ બીજું કંઈ નથી ઇલેક્ટ્રોન જ્યારે એક છેડેથી બીજા છેડે જતો હોય ત્યારે આયન સાથે અથડામણ કરે અને એ અથડામણ એક પ્રકારની આપણી ગતિને અવરોધે એ જ અવરોધ છે એટલે અવરોધ ઉત્પન્ન થવાનું કારણ કોણ છે આયન સાથેની અથડામણ આ એક પોઈન્ટ બન્યો ઓકે હવે આપણે શું વાત કરીએ તો કે ભાઈ હવે टी समय के बाद એટલે કે કોઈ પણ ક્ષણે હવે ઇલેક્ટ્રોન પાસે વેગ કેટલો હશે હું જનરલ કેસ લખું I માં કણ માટે તો v બરાબર v0 plus at બધાને ખબર છે v બરાબર v0 plus at vi બરાબર ui is equal plus a to i મેં to લખું to હું વ્યવસ્થિત સમજાવીશ તો હું હમણાં જ તમને સમજાવીશ to ને શું કહેવાય એ હમણાં જ સમજાવીશ ઓકે તો આ ટો જેટલા સમયગાળામાં ઇલેક્ટ્રોનને એટલો વેગ પ્રાપ્ત થયો કયા કણ માટે આઈ માં કણ માટે હવે આપણી પાસે તો n જેટલા કણ છે એટલે પહેલા કણ માટે લખો તો v1 વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ u1 વેક્ટર પ્લસ a ટો 1 ઓકે બીજા કણ માટે લખવું હોય તો લખી શકો v2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ u2 વેક્ટર પ્લસ a ટો 2 એન n માં કણ માટે vn વેક્ટર ઇઝ ઇક્વલ ટુ un વેક્ટર પ્લસ a ટો n ઓકે a to n મિસ્ટેક થી 2 લખાઈ ગયું ઓકે આઈ સુધી બધાનું ક્લિયર થયું હવે હું ટો સમજાવું ટો ને કહેવાય વિશ્રાંતિ સમય પેલા ગુજરાતી અર્થ વિશ્રાંતિ સમય ટો ને કહેવાય એક પ્રકારનો સમય વિશ્રાંતિ સમય અથવા તો આરામ સમય અથવા તો એને કહેવાય રિલેક્સેશન ટાઈમ રિલેક્સ થવું આરામ કરવો એમ રિલેક્સેશન સમય ઓકે ગુજરાતી અર્થે મેં સમજાવી દીધો આનો કોઈ એકમ પૂછે તો ટો એક પ્રકારનો સમય જ છે આથી એનો એકમ સેકન્ડ જ થશે આનો એકમ સેકન્ડ જ થશે ટો કોને કહેવાય એ હવે મારે સમજાવવું હવે અહીંયા સમજો આ ઇલેક્ટ્રોન ભાઈ ગતિ કરે આયન આવ્યો ગતિ કરી આયન આવ્યો હવે ઇલેક્ટ્રોન પેલા આ આયન સાથે અથડામણ થઈ ઓકે અથડામણ થઈ અને બીજી હવે અહીંયા આયન છે ને અથડામણ તો બે ક્રમિક પેલા અહીંયા પછી અહીંયા બે ક્રમિક આયન સાથે જે અથડામણ થઈ અથડામણ થવા માટેના સમયને રિલેક્સેશન સમય ટો કહે છે બે ક્રમિક આયન સાથે અથડામણ માટે લાગતા સમયને રિલેક્સેશન સમય ટો કહે છે અહીંયા અથડામણ થઈ અહીંયા અથડામણ થઈ એ માટે જે અહીંયા સમય લાગશે એ સમયને કહેવાશે વિશ્રાંતિ સમય કારણ કે અહીંયા અથડામણ થઈ પછી ક્યાંય અથડામણ થોડો સમય નહીં થાય વરી આયન આવશે એટલે અથડામણ થશે એને વિશ્રાંતિ સમય કહેશું તો રિલેક્સેશન સમયની વ્યાખ્યા આપણે છેલ્લે લખીશું આઈએમપી છે ઓકે એટલી વસ્તુ છે સ્ક્રીનશોટ લઈ લો તો મિત્રો આગળ સેક્શન સ્ટાર્ટ કરીએ હવે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ પછી આ તમે યોગીમાં જોશો તો વાક્ય રચના થોડીક અપ ડાઉન છે તમે આ ફોર્મેટ રાખજો હવે કોઈ વાહકમાં અહીં સુધી આપણે જોયેલું કોઈ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ ઓકે સરેરાશ વેગમાં બે આવે ભાઈ ઉષ્માનો સરેરાશ વેગ પણ આપણે જોયેલો હવે આ વિદ્યુત ક્ષેત્રને કારણે આપણને કણ પાસે વેગ મળ્યો ભાઈ હે તો કોઈ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ આ મેઇન વસ્તુ છે મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ
એ મુક્ત ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ જેટલો હોય. તો મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. તો ડ્રિફ્ટ વેગને VD વડે દર્શાવાય, V પછી સ્મોલ d, ડ્રિફ્ટ, ડ્રિફ્ટ વેગ, મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ અથવા મુક્ત ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. ઓકે, તો એ કેમ મળશે? V1 વેક્ટર પ્લસ V2 વેક્ટર પ્લસ V3 વેક્ટર પ્લસ અપ ટુ ડોટ પ્લસ VN વેક્ટર ના છેદમાં N, આપણે સરેરાશ જ લઈએ છીએ. ઓકે, V1 તમારી પાસે છે U1 પ્લસ AT1, આ વેગ જ છે, VN પણ છે, તો એ વેલ્યુ હું પુટ કરું અને તમારા માટે સૂત્ર સરસ મજાનું સાબિત કરીએ. ઓકે, તો VD is equal to V1 ની જગ્યાએ બોલો U1 વેક્ટર પ્લસ A21 પ્લસ કાઉન્સ ભી કરતા જાય, V2 નો જવાબ U2 વેક્ટર પ્લસ A22 પ્લસ અપ ટુ ડોટ પ્લસ N માટે લખ નાખીએ, હવે UN વેક્ટર પ્લસ A21 ડિવાઇડેડ બાય ટોટલ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, એમાં હવે હું બે ભાગ કરી નાખીશ, સરસ મજાનું જોજો. U1 વેક્ટર પ્લસ U2 વેક્ટર પ્લસ U3 વેક્ટર પ્લસ અપ ટુ ડોટ પ્લસ UN વેક્ટર ડિવાઇડેડ બાય N, એને N આપી દીધો, પ્લસ A21 પ્લસ A22 પ્લસ A2N, A21 પ્લસ A22 પ્લસ અપ ટુ ડોટ પ્લસ A2N ડિવાઇડેડ બાય N. ઓકે સાહેબ, એટલું જોઈ લેજો. સરસ સાહેબ, હવે આ વસ્તુ તમે ઓળખો અહીં લખીશું શું હતો, તો કે ભાઈ એ વસ્તુ હતી સરેરાશ ઉષ્માનો વેગ. યાદ કરો, સરેરાશ ઉષ્માનો વેગ, યસ યાદ આવે છે સાહેબ, U1 વેક્ટર પ્લસ U2 વેક્ટર પ્લસ અપ ટુ ડોટ પ્લસ UN વેક્ટર. ગભરાશો નહીં, સહેલું છે, અને એનો જવાબ 0 હતો. હા, તો આ ટર્મ્સ 0 થઈ ગયું, બાકી વધ્યું એને હું સ્ટેપમાં દોહરાવું. સરસ મજાની તૈયારી કરો, અઘરું નથી, થોડુંક તમને અટુપટ્ટું લાગતું હશે પણ સિમ્પલ છે. VD ઇઝ ઇક્વલ ટુ આ ભાગ 0, તો મારી પાસે એટલું વધ્યું, એમાં હું એ કોમન કાઢ લો, A તો TO1 પ્લસ TO2 પ્લસ TO3, પછી યોગીમાં કે તમે બુકમાં જોશો તો આવું નહીં મળે, કદરૂપું આપ્યું છે, તો બંને એક જ છે. ઓકે, આ થઈ ગયું એ આન્સર. VD ઇઝ ઇક્વલ ટુ મેં એ કોમન કાઢી લીધો અને તે મેં સરસ મજાનું લખેલું છે. ઓકે, તો TO1 પ્લસ TO2 પ્લસ TO3, હવે મારે તમને વ્યવસ્થિત સમજાવું. સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો, કશું નથી કરેલું, કિંમત મૂકી છે. હવે તમે જુઓ, પછી આપણે બુકની આકૃતિ આમાં દોરીશું, પરંતુ TO1 પેલા કણનો વિશ્રાંતિ સમય વત્તા બીજા કણનો વિશ્રાંતિ સમય ત્રીજા કણનો વિશ્રાંતિ સમય પ્લસ એનમાં કણનો વિશ્રાંતિ સમય છેદમાં એન, તો આ થયો સરેરાશ વિશ્રાંતિ સમય. સરેરાશ વિશ્રાંતિ સમય એને બતાવી દઉં હું TO. ઓકે, તો આને બદલે હું TO લખીશ, તો આન્સર VD ઇઝ ઇક્વલ ટુ A TO. TO જ્યાં TO રિલેક્સેશન સમય. હવે વ્યાખ્યા આપીશું, ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતા સરેરાશ સમયને, જે મેં તમને બતાવ્યું છે સરેરાશ સમયને આરામ સમય કહે છે. આરામ સમય TO કહે છે, અથવા વિશ્રાંતિ સમય. ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણ વચ્ચે લાગતો સરેરાશ સમયને TO કહેવાય, જેનો એકમ સેકન્ડ છે. ઓકે, VD બરાબર A TO. અને આપ વિડીયો લેક્ચર પાછળ લેજો એટલે તમને એનું સૂત્ર દેખાશે,
परंतु a इज इक्वल टू माइनस ई ई बाय n। कई रीते आयु समझावी दऊ, बड़नू सूत्र हतु f बराबर माइनस ई ई, जोई लेजो f इज इक्वल टू एम ए। हवे बधा बच्चा ने समझाई गयु, तो a सूत्र नो करता माइनस ई ई बाय m इज वेक्टर। ओके, तो एने बदले हूँ वेल्यू पुट करूँ, तो ड्रिफ्ट वेग इज इक्वल टू माइनस ई ई बाय एम इंटू टॉ, माइनस ई ई बाय एम इंटू टॉ। आ वेक्टर, आ ड्रिफ्ट वेग वेक्टर, ज्यां ई इलेक्ट्रॉन पर नो विद्युत भार, एम इलेक्ट्रॉन नो दर, टॉ रिलेक्सेशन समय, ई विद्युत क्षेत्र। आ माइनस निशानी छे भाई, बहु अगत्यनू छे, ए हमणा भी समझीशुं। पहला सूत्र नो निचोड़ लई लो, VD is equal to minus EE by M into tau। Okay, screenshot ले लो। Very good, आ सूत्र आवी गयु दोस्तों, VD is equal to EE by M into tau। आनु मूल्य स्वरूप लखू होय, मूल्य व्यक्त अदिश स्वरूप में, तो ये भी तमने लखावी दो। तो आया लखी नाखिए, VD is equal to EE by M into tau। ड्रिफ्ट वेग विद्युत क्षेत्र, टो आ इलेक्ट्रॉन नो विद्युत भार, इलेक्ट्रॉन नो दर, ई टो ऊपर आधारित छे भाई। ओके, ड्रिफ्ट वेग। हवे ड्रिफ्ट वेग केम थयो ए हूँ तमने समझावू। तो आकृति में जुओ, विद्युत क्षेत्र आम छे, फोर्स आम लाग्यु, तो बड़े आम लाग्यु, तो प्रवेगे आम थयो, तो ड्रिफ्ट वेग नी दिशा बराबर समझो विद्युत क्षेत्र नी विरुद्ध दिशा में। હવે તમને માઇનસ નો અર્થ સમજાવી દઉં કે ભાઈ માઇનસ શું બતાવે, તો ડ્રિફ્ટ વેગ ની ડાયરેક્શન વિદ્યુત ક્ષેત્ર ની ઓપોઝિટ ડાયરેક્શન માં હશે। ઓકે, આ ડ્રિફ્ટ વેગ છે। હવે આ વસ્તુનું ટેક્સ્ટ માં જે આકૃતિ છે એ હું તમને સમજાવી દઉં વ્યવસ્થિત। પેલા સ્ક્રીનશોટ લઈ લો, तो चलो मित्रों लास्ट तबक्का में छे आपणे। आ जानकारी माटे आकृति हती, टेक्स्ट में तमने आ मुजब आपेली, पण आमा हवे तमने टपा पड़शे। ओके, एक मुक्त इलेक्ट्रॉन मे बतावेलो छे, मुक्त इलेक्ट्रॉन, अने ए मुक्त इलेक्ट्रॉन तमारी सामे, आ मुक्त इलेक्ट्रॉन छे। तो आ मुक्त इलेक्ट्रॉन छे जे ब्लेक मार्कर थी तमने लाइन देखाय छे, ब्लेक ए इलेक्ट्रॉन नो गतिपथ छे, જોઈ શકો છો અસ્ત વ્યસ્ત ગતિ છે। આમાંથી એક ભાગ ઉપાડીને તમને સમજાવવામાં આવ્યો છે ટેક્સમાં, વચ્ચે આયન પણ હોય જ છે, ચિત્ર વ્યવસ્થિત બનાવવું હોય તો આમ બની શકે, તમારી જાણકારી માટે વચ્ચે આયન પણ હશે, સરળતા ખાતર તમને એ સમજાવું છું, તમે ન દોરો તો બી ચાલે। ઓકે, તો આજે બ્લેક માર્કર પેન થી તમને બતાવું એ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ગતિપથ છે। ઓકે, ગેરહાજરીમાં તો અસ્ત વ્યસ્ત ગતિ કરે, કોઈ પણ પ્રકારનો માત્ર ને માત્ર સરેરાશ ઉષ્મીય વેગ હોય છે, અને એ ઉષ્મીય વેગને કારણે જવાબ ઝીરો આવે, એટલે એ સરેરાશ વેગ શૂન્ય બને, પ્રવાહ વર્ચાય નહીં। અને રેડ જે તમને માર્કર પેન મેં બતાવી છે એ વિદ્યુત ક્ષેત્રની હાજરી, વિદ્યુત ક્ષેત્રની હાજરી, માની લો કે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે, એટલે અહીંયા ધન છેડો હશે, અહીંયા ઋણ છેડો હશે। ઓકે, આ સિચ્યુએશન મેં બતાવી વિદ્યુત ક્ષેત્ર આમ છે, એટલે ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ કેમ લાગશે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશામાં ફોર્સ લાગશે, એ બરાબર ક્યુઈ, એને કારણે પ્રવેગ જનરેટ થશે અને ડ્રિફ્ટ વેગ જનરેટ થશે। એટલે રેડ માર્કર પેન જોઈ શકો આ રીતે, અને આપણો ઇલેક્ટ્રોન બી એ ન આવતા ઇલેક્ટ્રોન બી ડેક સ્થાન પાસે વયો ગયો, આમ ઘસણાઈ ગયો, થોડો ઘસણાણો, નાગદાદા સરબદાદા કેમ આમ ઘસડાઈને ચાલતા હોય, એ કઈ આમ ઉછળી ન ચાલે એવા અમુક નાગદાદા જ હોય છે। ઓકે, નહીતર તો આમ અજગર છે, એ આમ જમીનને લગોલગ ઘસડાઈને ચાલતા હોય, એવી રીતે ઇલેક્ટ્રોન ભાઈ આમ ઘસડાઈને થોડુંક સ્થાનાંતર કરી ગયા, બળ લાગવાને કારણે, વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે, ઓપોઝિટ ડાયરેક્શનમાં, વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ ડાયરેક્શનમાં બી ડેક સ્થાને આવી ગયો, તો ઇલેક્ટ્રોને સ્થાનાંતર કર્યું,
કોની હાજરીમાં? વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. હા, વિદ્યુત ક્ષેત્ર હટાવી લો એટલે ફરીથી ઉષ્માની જે વાત આવશે એ તો તમને ખબર છે, સરેરાશ વેગ ઝીરો થઈ જાય. ઓકે, તો ડ્રિફ્ટ વેગની વ્યાખ્યા આપું છું, એ બી અચૂક લખજો. વિદ્યુત ક્ષેત્રની હાજરી, મેઇન શબ્દ વિદ્યુત ક્ષેત્ર હાજર હોવું જોઈએ તો ડ્રિફ્ટ વેગ મળે. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર આમ છે તો એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોને ઘસડાઈને કરેલા સ્થાનાંતરને અનુરૂપ, એટલું સ્થાનાંતર કર્યું બીબી ડેક્સ જેટલું, ઈ સ્થાનાંતરને અનુરૂપ પ્રાપ્ત થતા વેગને ડ્રિફ્ટ વેગ કહેવાય. ફરીથી બોલો, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોને ઘસડાઈને કરેલા સ્થાનાંતરને અનુરૂપ ઈ સ્થાનાંતર થવા માટે જે વેગ પ્રાપ્ત થાય એ વેગને ડ્રિફ્ટ વેગ કહે છે. અને ડ્રિફ્ટ વેગ એ ઇલેક્ટ્રોન પર ફક્ત લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્રને લીધે જ હોય છે. ડ્રિફ્ટ વેગ કોને લીધે છે જોયું? ડ્રિફ્ટ વેગ કોને કારણે છે? એ તમે લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રને લીધે જ ડ્રિફ્ટ વેગ મળે છે. વિદ્યુત ક્ષેત્ર ઝીરો તો ડ્રિફ્ટ વેગ ઝીરો થઈ જશે. ઓકે, આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. આ વ્યવસ્થિત સમરી બનાવી 2-3 વખત વિડીયો લેક્ચર જોજો, પોઈન્ટને સમજો તો તમને વ્યવસ્થિત સમજાશે. ઓકે, તો અહીંયા કામ પૂરું થયું. ડ્રિફ્ટ વેગનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ, એક પ્રકારનો વેગ જ છે. ઓકે, યસ, ઓકે. ॐ शं शनिश्चराय नमो नमः.